લાસ્ટ આપણે 15 નંબરનું ચેપ્ટર પૂર્ણ કર્યું, જૈવ વિવિધતાવાળું ચેપ્ટર. હવે આગળ ચેપ્ટર નંબર 30 સજીવો અને વસ્તી વિશે આપણે અભ્યાસ કરીશું. તો સજીવો અને વસ્તી, એમાં સજીવ અને પર્યાવરણ વચ્ચે, પર્યાવરણમાં રહેલા જે ભૌતિક પરિબળો છે એટલે કે અજૈવિક પરિબળો છે એનો અભ્યાસ આપણે સમજવાનો છે. સજીવો અને પરિબળો વચ્ચેની આંતરક્રિયા, સજીવો અને સજીવો વચ્ચેની આંતરક્રિયા, એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. તો પહેલાં આજે આપણે પ્રસ્તાવનાની વાત કરીએ. તો અહીંયા તમને પ્રસ્તાવનામાં થોડી ઘણી માહિતી આપેલી છે સજીવો અને વસ્તીની પ્રસ્તાવનામાં, કે આપણું જે સજીવ વિશ્વ છે એ વિવિધ પ્રકારનું આકર્ષક અને નવાઈ પમાડે તેવું છે. કારણ કે તમને ખ્યાલ છે, આગળ જ આપણે ચેપ્ટરમાં શીખી ગયા કે આખા વિશ્વમાં જુદી જુદી જૈવ વિવિધતા ધરાવતી વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો કે જુદી જુદી જાતના સજીવો જોવા મળે છે. ટૂંકમાં એમ કહી શકાય કે આપણા વિશ્વમાં એટલા બધા સજીવો છે અને બધા સજીવો એવા જુદી જુદી જાતના છે, વનસ્પતિ આવે, પ્રાણીઓ આવે કે સૂક્ષ્મજીવાણુઓ આવે કે કોઈ પણ પ્રકારના સજીવો, એ એકદમ આકર્ષક અને નવાઈ પમાડે તેવા છે. વનસ્પતિ જુઓ તો એકદમ રંગીન આકર્ષક પુષ્પો ધરાવતી હોય છે, પ્રાણીઓ પણ જુદા જુદા રંગીન આકર્ષક હોય છે. તો આપણું વિશ્વ સજીવ એ આપણું સજીવ વિશ્વ એ વિવિધ પ્રકારનું આકર્ષક અને નવાઈ પમાડે તેવું છે. તમને ખ્યાલ છે આગળના ધોરણ આપણે શીખી ગયા છે કે સજીવ છે એ કેવી રીતે સજીવનું નિર્માણ થાય છે. જેમ કે આપણે વાત કરીએ તો મહાઅણુઓ ભેગા મળી અને કોષોની રચના કરે છે. કોષો ભેગા મળી પેશીની રચના કરે છે, પેશીઓ ભેગા મળી અંગ બનાવે છે, અંગો ભેગા મળી અંગતંત્રો બનાવે છે, અંગતંત્રો ભેગા મળી સજીવની રચના કરે છે, સજીવો ભેગા મળી વસ્તીની રચના કરે છે, વસ્તી ભેગી મળી સમુદાયની રચના કરે છે, સમુદાય ભેગા મળી નિવસતંત્ર રચે છે અને નિવસતંત્રો ભેગા મળી જૈવ વિસ્તાર રચે છે. જૈવવૈજ્ઞાનિક સંગઠનોના વિભિન્ન સ્તરોએ શોધ ખોળ પ્રક્રિયાઓ દ્વારા તેની જટિલતા સમજવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. તમને ખ્યાલ છે કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. કોષો ભેગા મળી પેશીઓ બનાવે, પેશીઓ ભેગા મળી અંગ બનાવે, અંગ ભેગા મળી અંગતંત્રો બનાવે, અંગતંત્રો ભેગા મળી સજીવ શરીરની રચના કરે. હવે આવા સજીવો એક જ જાતિના સજીવો ભેગા મળી વસ્તીની રચના કરે, જેમ કે માનવની વસ્તી, વાંસની, વનસ્પતિની વસ્તી, વાઘની વસ્તી, સિંહની વસ્તી. હવે આવી જુદી જુદી વસ્તીઓ ભેગી મળી અને સમુદાય રચે, સમુદાય ભેગા મળી અને નિવસનતંત્ર રચે, જેમ કે નદીનું નિવસનતંત્ર, તળાવનું નિવસનતંત્ર, રણ પ્રદેશનું નિવસનતંત્ર, દરિયાનું નિવસનતંંત્ર, બરાબર. નિવસનતંત્ર વિશે પણ આના પછીના ચેપ્ટરમાં આપણે ડિટેલમાં સમજવાનું છે. અને આવા જુદા જુદા નિવસનતંત્રો જે વિસ્તારમાં વસવાટ કરે છે એને જૈવ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જૈવવૈજ્ઞાનિક સંગઠનોના વિભિન્ન સ્તરોએ શોધખોળ પ્રક્રિયાઓ દ્વારા તેની જટિલતા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આ બધા સ્તરે અમાણુ, કોષ, પેશીઓ, અંગ, અંગતંત્રો, વસ્તી, સમુદાય, નિવસનતંત્રો અને જૈવ વિસ્તાર એ જૈવવૈજ્ઞાનિક સંગઠનોના સ્તરો થયા, જેના વિશે તમે આગળ 11th માં શીખી ગયા છો. તો આ સંગઠનોના સ્તરે આપણે એની જટિલતા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, શોધખોળ પ્રક્રિયાઓ દ્વારા તેની જટિલતા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યારે આપણે જંગલમાંથી પસાર થતા હોય, હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવ્યું, આખા વિશ્વમાં એટલી બધી વિવિધતા, સજીવની વિવિધતા જોવા મળે છે અને એના માટે આપણને કેટલાક પ્રશ્નો પણ થાય છે. જેમ કે આપણે વહેલી સવારે જંગલમાંથી પસાર થતા હોઈએ તો આપણને જ્યારે આપણે બગીચામાં અથવા તો જંગલમાંથી વહેલી સવારે પસાર થતા હોઈએ છીએ તો બગીચામાં આપણને બુલબુલ સવારે વહેલી સવારે ગાતી સંભળાય છે, તો ત્યારે આપણા મનમાં પ્રશ્ન થાય કે બુલબુલ કેવી રીતે ગાય છે અને બુલબુલ શા માટે ગાય છે. તો પહેલો પ્રશ્ન થાય છે એના માટે બુલબુલ પક્ષી કેવી રીતે ગાય છે એની ક્રિયાવિધિ આપણને સમજવાની ઉત્સાહ થાય છે. બીજો પ્રશ્ન છે શા માટે ગાય છે, તો એનું મહત્વ, કેમ પક્ષી બુલબુલ પક્ષી ગીત ગાય છે એનું મહત્વ સમજવાની આપણને ઈચ્છા થાય છે અથવા ઉત્સુકતા જાગે છે. તો પહેલા પ્રશ્નમાં આપણે કહી શકીએ કે પક્ષી કે
કેવી રીતે ગાય છે તો એની ક્રિયાવિધિ સમજવાની આપણને ઈચ્છા થાય તો એમ કહી શકાય કે પક્ષી છે એના કંપન અસ્થિ અને સ્વર પેટીનું સંચાલન કરી અને ગાય છે. એ જ રીતે બીજા પ્રશ્નનો ઉત્તર એમ આપી શકીએ કે પક્ષી પ્રજનન ઋતુ માટે એના સાથી ને શોધવા માટે સંવાદ સાથી સાથે સંવાદ સાધવા માટે એ ગાય છે. બરાબર, તો આવા અનેક પ્રશ્નો આપણા મનમાં થાય છે જ્યારે આવી પ્રકૃતિમાંથી આપણે પસાર થઈએ છીએ, જુદા જુદા પક્ષીઓને પ્રાણીઓ કે વનસ્પતિઓને આપણે નિહાળીએ છીએ તો આપણને એની ઉત્સુકતા જાગે છે કે આ કેવી રીતે ગાય છે, આ કેવી રીતે ઉગે છે, આનો રંગ શા માટે આવો છે. બરાબર, એવા તમને જેમ તમને બુલબુલ ઉદાહરણ આપેલું છે કે બુલબુલ સવારે વહેલી સવારે ગાય છે તો કેવી રીતે ગાય છે, શા માટે ગાય છે. બરાબર, કેવી રીતે ગાય છે તો એના માટે આપણે એવું છે કે એની કંપન અસ્થિ કે સ્વર પેટીનું કંપન અસ્થિ અને સ્વર પેટીનું સંચાલન કરીને ગાય છે. અને એ જ રીતે શા માટે ગાય છે, તેનું પ્રજનનની ક્રિયા કરવા માટે, એના સાથી સાથે સંવાદ સાધવા માટે એ ગાય છે. બરાબર, એ જ રીતે બીજા કેટલાક ક્વેશ્ચન પણ આપેલા છે જે આપણા મનમાં ઉદ્ભવે છે. પ્રકૃતિનું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે અવલોકન કરીએ તો આપણા મનમાં બીજા કેટલાક પ્રશ્નો પણ ઉદ્ભવે છે, જેમ કે રાત્રે ખીલતા પુષ્પો શા માટે સફેદ રંગના હોય છે, એક બીજો પ્રશ્ન થાય. પછી મધમાખીને કેવી રીતે ખબર પડે કે આ પુષ્પમાં મધુરસ હશે અથવા કયા પુષ્પમાં મધુરસ હશે. ત્રીજો ક્વેશ્ચન થાય, થોર ઘણા બધા કંટક કેમ ધરાવે છે એ તો આપણને ખબર છે કે થોર રણ પ્રદેશમાં ઉગે છે અને એને પાણી ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે, એટલે કે પાણી બાષ્પીભવનની ક્રિયા દ્વારા બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પાણી વનસ્પતિની બહાર વધુ પ્રમાણમાં નીકળી ના જાય એટલે એના કણોને ખેરવી નાખે છે અને બદલે કણોની જગ્યાએ કંટકમાં રૂપાંતરણ થયેલા હોય છે. બરાબર, તો શા માટે થોર ઘણા બધા કંટક ધરાવે છે, પક્ષીના બચ્ચાને કેવી રીતે ખબર પડે કે આ એની જ માતા છે. બરાબર, આવા ઘણા બધા પ્રશ્નો આપણા મનમાં ઉદ્ભવે છે. તો આ વસ્તુ તમને પ્રસ્તાવનામાં આપેલું છે. એ જ રીતે તમને પરિસ્થિતિ વિદ્યા માટે હું તમને વ્યાખ્યા સમજાવી છે કે પરિસ્થિતિ વિદ્યા એટલે શું. પરિસ્થિતિ વિદ્યા એક એવો વિષય છે કે જે સજીવો અને સજીવો વચ્ચે તથા સજીવો અને ભૌતિક વચ્ચે ભૌતિક પરિબળો એટલે કે અજૈવિક પર્યાવરણીય પરિબળો વચ્ચેની આંતરક્રિયા સાથેનો સંબંધ રાખતો વિષય છે. એના વિશે મેં હમણાં જ આગળ વાત કરી કે પરિસ્થિતિ વિદ્યામાં શેનો અભ્યાસ કરવામાં આવે છે, તો પરિસ્થિતિ વિદ્યામાં સજીવો સજીવો વચ્ચેની આંતરક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવે છે અને સજીવો અને અજૈવિક એટલે કે પર્યાવરણીય પરિબળો છે, પાણી, ભૂમિ, જમીન, બરાબર, તાપમાન, પ્રકાશ, આ અજૈવિક પરિબળો થયો. તો અજૈવિક પરિબળો અને સજીવો વચ્ચેની આંતરક્રિયાઓનો અભ્યાસ અને સજીવો સજીવો વચ્ચેની આંતરક્રિયાઓનો અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખા એને પરિસ્થિતિ વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો, પરિસ્થિતિ વિદ્યા એટલે કે એવો વિષય છે કે જે સજીવો સજીવો વચ્ચે અને સજીવો અને તેના ભૌતિક એટલે કે અજૈવિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓનો અભ્યાસ એને પરિસ્થિતિ વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે. હવે પરિસ્થિતિ વિદ્યા મૂળભૂત રીતે પરિસ્થિતિ વિદ્યા એ જૈવ વૈજ્ઞાનિક સંગઠનના ચાર સ્તરો સાથે સંલગ્ન છે. ચાર સ્તરો એની સાથે સંકળાયેલા છે અથવા સંલગ્ન છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે, જેમ કે સજીવો પહેલું સ્તર, બીજું છે વસ્તી, સજીવો ભેગા મળી વસ્તી બનાવે, વસ્તી ભેગા મળી સમુદાય રચે અને સમુદાય ભેગા મળી નિવસન તંત્ર અને નિવસન તંત્ર ભેગા મળી જૈવ વિસ્તારો રચે છે. પણ મૂળભૂત રીતે આપણે પરિસ્થિતિ વિદ્યાનો જો અભ્યાસ કરવો હોય જૈવ વૈજ્ઞાનિક સંગઠનના સ્તરે તો ચાર સંલગ્ન સ્તરો છે, સજીવો, વસ્તી, સમુદાય અને જૈવ વિસ્તાર. આ ચારે ચારનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં આ પ્રકરણમાં આપણે કરવાનો છે. સજીવો, વસ્તી, પછી સમુદાય અને જૈવ વિસ્તાર. બીજું તમને આ વસ્તુ આપેલું નથી, પરિસ્થિતિ વિદ્યાની વ્યાખ્યા તમને નથી આપી કે પરિસ્થિતિ વિદ્યા શબ્દ કોના ઉપરથી આવ્યો, તો એ વધારાની માહિતી તમને આપું છું કે પરિસ્થિતિ વિદ્યા એ શાસ્ત્રોક્ત શબ્દ ઇકોલોજી ઉપરથી ઉદ્ભવ્યો છે. ઇકોલોજી શબ્દ એમાંથી પરિસ્થિતિ વિદ્યા શબ્દ ઉદ્ભવ્યો છે. ઇકોલોજીનો મતલબ થાય છે ઓઇકોસ એન્ડ લોગોસ. ઓઇકોસનો મતલબ થશે ઓઇકોસ બરાબર હોમ બરાબર વસવાટ અને લોગોસનો મતલબ થાય લોગોસ બરાબર સ્ટડી એટલે કે અભ્યાસ. તો ઇકોલોજી એટલે કે ઓઇકોસ અને લોગોસ ગુજરાતીમાં એને પરિસ્થિતિ વિદ્યા
એકબીજા કહેવાય. તો ઇકોલોજી એટલે કે ઓઇકોસ એન્ડ લોકોસ નો મતલબ થશે ઓઇકોસ બરાબર હોમ બરાબર વસવાટ અને લોકોસ બરાબર સ્ટડી બરાબર અભ્યાસ. તો પરિસ્થિતિ વિદ્યા એ સજીવો અને તેમના રહેઠાણ વચ્ચેનો રહેઠાણ સાથેનો અભ્યાસ એને પરિસ્થિતિ વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો પરિસ્થિતિ વિદ્યા ઓઇકોસ એન્ડ લોકોસ ઇકોલોજી એટલે કે ઓઇકોસ એન્ડ લોકોસ. ઓઇકોસ એન્ડ લોકોસ નો મતલબ થશે પરિસ્થિતિ વિદ્યા એ સજીવો અને તેમના રહેઠાણ વચ્ચેનો અભ્યાસ અથવા રહેઠાણ સાથેનો અભ્યાસ છે. પરિસ્થિતિ વિદ્યાની વ્યાખ્યા કયા વૈજ્ઞાનિકે આપી? તો પરિસ્થિતિ વિદ્યાની વ્યાખ્યા ઓડમ નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1979માં આપી. તો આ તમને નીટમાં ક્વેશ્ચન પૂછી શકાય કે પરિસ્થિતિ વિદ્યાનો મતલબ શું થશે. ઇકોલોજી ઇકોલોજી એટલે ઓઇકોસ એન્ડ લોકોસ. ઓઇકોસ બરાબર હોમ બરાબર વસવાટ અને લોકોસ બરાબર સ્ટડી બરાબર અભ્યાસ. એટલે કે પરિસ્થિતિ વિદ્યા એટલે સજીવો અને તેમના રહેઠાણ સાથેનો અભ્યાસ, જેને ઇકોલોજી કે પરિસ્થિતિ વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે. પરિસ્થિતિ વિદ્યાની વ્યાખ્યા સૌ પ્રથમ કોણે આપી? તો પરિસ્થિતિ વિદ્યાની વ્યાખ્યા ઓડમ નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1979માં આપી હતી. અને ઓડમની વ્યાખ્યા અનુસાર પરિસ્થિતિ વિદ્યા એટલે સજીવો અને પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધોનો અભ્યાસ, એને પરિસ્થિતિ વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો ફરીથી પરિસ્થિતિ વિદ્યાની વ્યાખ્યા યાદ રાખજો. ઓડમના મંતવ્ય પ્રમાણે ઓડમે પરિસ્થિતિ વિદ્યાની વ્યાખ્યા 1979માં આપી હતી અને એના મત અનુસાર પરિસ્થિતિ વિદ્યા એટલે સજીવો અને પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓનો અભ્યાસ, જેને પરિસ્થિતિ વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો આટલી વાત તમને તમારા પ્રસ્તાવનામાં આપેલી છે, જેમાંથી બહુ વધારે ક્વેશ્ચન પૂછાય એવા નથી, પણ તમારે પ્રસ્તાવના વાંચી જવાની. આ જેમાંથી ઇકોલોજીની વ્યાખ્યા તમને પૂછી શકાય, પરિસ્થિતિ વિદ્યા એટલે શું, ઇકોલોજી શબ્દ પરિસ્થિતિ વિદ્યા શબ્દ સેના ઉપરથી ઉદ્ભવ્યો, અને ઇકોલોજી શબ્દ એટલે કે પરિસ્થિતિ વિદ્યાની વ્યાખ્યા સૌ પ્રથમ કયા વૈજ્ઞાનિકે આપી? તો ઓડમ નામના વૈજ્ઞાનિકે 1979માં પરિસ્થિતિ વિદ્યાની વ્યાખ્યા આપેલી છે. બરાબર, તો પ્રસ્તાવનામાં આટલી માહિતી આપેલી છે જે તમારે યાદ રાખવાની છે. આગળ આપણે સજીવો અને વસ્તીમાં પ્રસ્તાવનાની વાત કરી, અને હવે આગળ આપણે 13.1 સજીવો અને તેનું પર્યાવરણ એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. તો સજીવો અને તેનું પર્યાવરણની આપણે વાત કરીએ તો સજૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા એ મૂળભૂત રીતે દેહધારી પરિસ્થિતિ વિદ્યા છે. તો આ વ્યાખ્યા યાદ રાખજો. સજૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા એ મૂળભૂત રીતે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા છે. વિવિધ સજીવો જીવિત રહેવા માટે નહીં પરંતુ પ્રજનનની ક્રિયા કરવા માટે તેમના પર્યાવરણ સાથે અનુકૂલિત થયેલા હોય છે. તમને તો ખ્યાલ છે કે જે તે સજીવો જે પર્યાવરણમાં વસવાટ કરે છે તો એ પર્યાવરણમાં વસવાટ કરવા માટે એ સજીવો અનુકૂલન પામેલા હોય છે અને સાથે સાથે પર્યાવરણમાં પોતે પ્રજનનની ક્રિયા કરવા માટે પણ અનુકૂલિત થયેલા હોય છે. જેમ કે જમીન પરના સજીવો જમીન પર વસવાટ કરવા માટે અને પ્રજનનની ક્રિયા માટે અનુકૂલિત રહેલા હોય છે. પાણીમાં વસવાટ કરતા સજીવો પાણીમાં વસવાટ માટે તેમજ ત્યાં પ્રજનનની ક્રિયા માટે અનુકૂલિત થયેલા હોય છે. બરાબર, તો વિવિધ સજીવો જીવિત રહેવા માટે નહીં પરંતુ પ્રજનનના સંદર્ભે પણ જે તે વસવાટમાં કે જે તે પર્યાવરણ સાથે અનુકૂલિત થયેલા હોય છે. આગળ આપણે વાત કરીએ તો આપણો પૃથ્વી ગ્રહ છે જે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે, તેની ધરીનું નમન એ તાપમાનની તીવ્રતા તથા અવધિમાં વાર્ષિક ફેરફારો સર્જે છે તથા જુદી જુદી ઋતુઓમાં પરિણમે છે. તમને ખ્યાલ છે કે આપણી પૃથ્વી છે, પૃથ્વી ગ્રહ એ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે અને પૃથ્વી ગોળ છે, પણ પૃથ્વીની ધરી થોડી નમેલી છે. પૃથ્વીનું જે નમન છે, પૃથ્વીની ધરીનું જે નમન છે એ તાપમાનની તીવ્રતા તથા અવધિમાં વાર્ષિક ફેરફારો સર્જે છે. વાર્ષિક ફેરફાર એટલે તમને ખ્યાલ છે કે પૃથ્વી ઉપર આપણે વાર્ષિક ફેરફારો જોવા મળે છે જે ઋતુઓમાં પરિણમે છે. ઋતુઓ જેવી કે શિયાળો, ચોમાસું, ઉનાળો, શરદ ઋતુ, શિશિર ઋતુ, બરાબર આ બધી ઋતુઓમાં પરિણમે છે. કોના કારણે? તો પૃથ્વી જે આપણે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે એ ધરીનું પૃથ્વીની ધરીનું જે નમન છે એ નમન એ તાપમાનની તીવ્રતા અને અવધિમાં
વાર્ષિક ફેરફારો સર્જે છે, જેના કારણે તે જુદી જુદી ઋતુઓમાં પરિણમે છે. ઉનાળો, શિયાળો, ચોમાસું, શરદ ઋતુ, શિશિર ઋતુ વગેરે. આગળ વાત કરીએ તો આવા જે ઋતુઓમાં ફેરફાર થાય છે, વાર્ષિક ફેરફારો થાય છે, અથવા તો ઋતુ જુદી જુદી ઋતુઓમાં પરિણમે છે, વાર્ષિક ફેરફારો જે જુદી જુદી ઋતુઓમાં પરિણમે છે, એવા ફેરફારો વૃષ્ટિપાત કહેવાય છે. વૃષ્ટિપાત એટલે શું? તો વૃષ્ટિપાતની વ્યાખ્યા યાદ રાખજો. વૃષ્ટિપાતમાં વરસાદનો પણ સમાવેશ થાય. વૃષ્ટિ વરસાદ પડે તો પણ એને વૃષ્ટિપાત કહી શકાય. બરફ વર્ષા હોય તો પણ એને વૃષ્ટિપાત કહી શકાય. હિમપ્રપાત હોય તો એને પણ વૃષ્ટિપાત કહી શકાય. તો જે વાર્ષિક ફેરફારો સર્જાય છે, એ વાર્ષિક ફેરફારોના કારણે જુદી જુદી ઋતુઓ વાર્ષિક ફેરફારો જુદી જુદી ઋતુઓમાં પરિણમે છે, અને પરિણામે આ ફેરફારોને કારણે વૃષ્ટિપાત, જેમ કે વરસાદ, બરફ વર્ષા કે હિમપ્રપાત, જેનો વૃષ્ટિપાતમાં સમાવેશ થાય છે. વૃષ્ટિપાતમાં વાર્ષિક ફેરફારો સાથે મળીને મુખ્ય જૈવ વિસ્તારોનું નિર્માણ કરે છે. મુખ્ય જુદા જુદા જૈવ વિસ્તારો બને છે, બરાબર. તો આ જે ઋતુઓમાં ફેરફાર થાય છે, બરાબર, એ ઋતુઓમાં થતો ફેરફાર, વાર્ષિક ફેરફાર, એ વૃષ્ટિપાત સર્જે છે. તે વૃષ્ટિપાતમાં વાર્ષિક ફેરફારો સાથે મળીને મુખ્ય જૈવ વિસ્તારોનું નિર્માણ કરે છે, જેમ કે રણ વિસ્તાર, જેને આપણે મરુ નિવાસસ્થાન તરીકે પણ ઓળખીએ છીએ, વર્ષાવન કે જ્યાં વરસાદ સતત પડે છે, ટુંડ્ર પ્રદેશ, ખાસ કરીને ટુંડ્ર પ્રદેશ શબ્દ યાદ રાખજો. ટુંડ્ર પ્રદેશ તમારા માટે નવો શબ્દ છે. ટુંડ્ર પ્રદેશનો મતલબ શું થશે? રણ વિસ્તાર એટલે તો તમને ખ્યાલ છે કે જ્યાં વધારે વરસાદ પડતો ન હોય એવો વિસ્તાર રણ પ્રદેશ અથવા મરુ નિવાસસ્થાન તરીકે ઓળખાય છે. વર્ષાવન જ્યાં વરસાદ પડતો હોય બારેમાસ, ટુંડ્ર પ્રદેશ કોને કહેવાય? તો ટુંડ્ર પ્રદેશ એ ધ્રુવ પરનો વૃક્ષહીન બરફ આચ્છાદિત વિશાળ સપાટ જમીન વિસ્તાર છે. ટુંડ્ર પ્રદેશ કોને કહેવાય? કે જ્યાં બારેમાસ ધ્રુવ પ્રદેશ, જ્યાં વૃક્ષો નથી, વૃક્ષહીન બરફ આચ્છાદિત ધ્રુવ. ટુંડ્ર પ્રદેશ એટલે કે ધ્રુવ પરનો વૃક્ષહીન બરફ આચ્છાદિત વિશાળ જમીન વિસ્તાર, જેને ટુંડ્ર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બધા જ વિસ્તાર જે વાત કરી આપણે, રણ વિસ્તાર, મરુસ્થળ, વર્ષાવન, ટુંડ્ર પ્રદેશ, દરેક જે વિસ્તારની અંદર જ સર્જાતી ક્ષેત્રીય તેમજ સ્થાનિક વિભિન્નતાઓના કારણે નૈસર્ગિક નિવાસસ્થાનોનું વ્યાપક વિવિધતાનું નિર્માણ થાય છે. આ બધા જે જે વિસ્તારો છે, રણ પ્રદેશ છે, ટુંડ્ર પ્રદેશ છે કે વર્ષાવનો છે, એની અંદર ક્ષેત્રીય તેમજ સ્થાનિક વિભિન્નતાઓ સર્જાય છે, અને એના કારણે એ નિવાસસ્થાનમાં જુદી જુદી વિવિધતા જોવા મળે છે. જુદી જુદી વિવિધતા એટલે કે જુદી જુદા પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ જોવા મળે છે, જૈવ વિવિધતા જોવા મળે છે. આગળ આપણે વાત કરીએ તો પૃથ્વી પર જીવન અમુક જ ઉડાકર નિવાસસ્થાન પૂરતું મર્યાદિત નથી, પણ એવું કારણ પૂછી શકાય પૃથ્વી પર જીવન ઉડાકર જ નિવાસસ્થાન પૂરતું મર્યાદિત નથી. સમજાવો તો પૃથ્વી પર જીવન ઉડાકર નિવાસસ્થાન પૂરતું મર્યાદિત નથી, પરંતુ અતિશય સખત અને કઠોર નિવાસસ્થાન હોય ત્યાં પણ જીવન અસ્તિત્વમાં છે. તો એવા કેટલાક એક્ઝામ્પલ તમને આપેલા છે કે જે સખત અને કઠોર નિવાસસ્થાન છે ત્યાં પણ સજીવ વસવાટ કરે છે, જેમ કે અથવા તો ત્યાં પણ કઠોર અને સખત નિવાસસ્થાન છે ત્યાં પણ સજીવો અસ્તિત્વ ધરાવે છે. તો એવા કયા વિસ્તાર છે સખત અને કઠોર નિવાસસ્થાન? તો એ પૈકી તમને કેટલાક એક્ઝામ્પલ આપેલા છે, જેમ કે સખત અને કઠોર નિવાસસ્થાનમાં શેકી નામનું રાજસ્થાનનું રણ. રાજસ્થાનના રણમાં વધારે પડતી ગરમી પડે છે, એટલે એમ કહી શકાય કે ત્યાં પગ મૂકીએ તો ખુલ્લા પગે તમે ચાલી પણ ના શકો એટલું ધજારતું રણ હોય છે. તો શેકી નામનું રાજસ્થાનનું અથવા તો ધજારતું રાજસ્થાનનું રણ, નિરંતર વરસાદથી ભીંજવાયેલા મેઘાલયના જંગલો, મેઘાલયના જંગલોમાં સતત વરસાદ, નિરંતર વરસાદ ચાલુ જ રહે છે. ગહન મહાસાગરીય ખાઈઓ, ઊંડી મહાસાગરની ખાઈઓ, વેગ બનતા પ્રવાહો, જ્યાં નદીઓના પ્રવાહો કે સમુદ્રના પ્રવાહો સતત ચાલુ હોય, બારેમાસ બરફથી ઠરી ગયેલા ધ્રુવીય વિસ્તારો, એવા ધ્રુવીય વિસ્તારોને તુષારભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. બારેમાસ બરફથી ઠરી ગયેલા ધ્રુવીય વિસ્તારો, જેને તુષારભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઊંચા પર્વત શિખરો, ઉકળતા ગરમ ઝરણા, તમે ગરમ પાણીના ઝરણા વિશે સાંભળ્યું હશે, ઊંચા
ગરમ પાણીના ઝરણા, દુર્ગંધમાંથી સેન્દ્રીય ખીણો વગેરે એવા સખત અને કઠોર નિવાસ સ્થાનો છે જ્યાં પણ સજીવ અસ્તિત્વ ધરાવે છે. પણ ત્યાં વસતા સજીવો એ ત્યાં એ પ્રકારના વસવાટમાં જીવવા માટે અનુકૂલિત થયેલા હોય છે. આપણે આપણા આંતરડાની વાત કરીએ તો આંતરડા પણ હજારો જીવાણુઓનું નિવાસ સ્થાન કહી શકાય. આપણા આંતરડા એ સૂક્ષ્મ જીવોની હજારો જાતિઓનું નિવાસ સ્થાન છે, બરાબર. તો આ અત્યારે આપણે એવા નિવાસ સ્થાનની વાત કરી કે એવી જગ્યાએ છે જે અતિશય સખત અને કઠોર નિવાસ સ્થાન છે, એવી જગ્યાએ પણ સજીવો વસવાટ કરે છે, ત્યાં અનુકૂલન સાધી અને ત્યાં વસવાટ કરે છે. એવા ઘણા પરિબળો છે જે વિવિધ નિવાસ સ્થાનોની ભૌતિક અને રાસાયણિક સ્થિતિઓમાં ઘણી બધી વિવિધતાનું કારણ બને છે. એવા ઘણા બધા પરિબળો છે કે જે સજીવોની સાથે સંકળાય અને ઘણી બધી વિવિધતાનું કારણ બને છે. તો મહત્વના પરિબળો છે તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ, અને અજૈવિક પરિબળો પણ કહી શકાય, ભૌતિક પરિબળો પણ કહેવાય. તો સજીવો આ બધા જ પરિબળો તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ સાથે અનુકૂલન સાધી અને ત્યાં વસવાટ કરે છે. તો આપણે આ પ્રકરણમાં આ અજૈવિક પરિબળો વિશે પણ ડિટેલમાં આગળ સમજવાનું છે. હવે બીજું કે કોઈ પણ સજીવ ભૌતિક રાસાયણિક એટલે કે અજૈવિક ઘટકો એટલે આપમેળે કોઈ સંપૂર્ણ રીતે કોઈ સજીવની લાક્ષણિકતા દર્શાવી શકતા નથી. ફક્ત ભૌતિક પરિબળની આપણે વાત કરીએ, ભૌતિક રાસાયણિક એટલે કે અજૈવિક પરિબળો એટલા જ કોઈ સંપૂર્ણ રીતે કોઈ સજીવની લાક્ષણિકતા દર્શાવી શકતા નથી. નિવાસ સ્થાનોમાં જુદા જુદા બીજા સજીવો પણ અગત્યનો ભાગ ભજવે છે. કયા? તો નિવાસ સ્થાનોમાં રોગકારકો જેના કારણે રોગ સર્જાય છે, પરોપજીવી, બીજા સજીવો પર વસવાટ કરતા અથવા બીજા સજીવોમાંથી પોષણ મેળવતા સજીવો, ભક્ષકો જે બીજા પ્રાણીઓનું ભક્ષણ કરે છે, સજીવના સ્પર્ધકો કે જેની સાથે સજીવો આંતરક્રિયા કરે છે, આ બધા જ ઘટકો પણ એમાં સમાવેશિત છે, બરાબર. તો એમ કહીએ કે પર્યાવરણમાં અથવા તો પરિસ્થિતિ વિદ્યામાં એકલા સજીવો વસવાટ કરી શકતા નથી. સજીવોની સાથે સાથે અજૈવિક પરિબળ તો છે જ, રાસાયણિક અને ભૌતિક, જેમ કે આપણે વાત કરી કે પાણી, પ્રકાશ, ભૂમિ, તાપમાન, આ બધા અજૈવિક પરિબળો એ સજીવો એ અજૈવિક પરિબળો સાથે અનુકૂલન સાધીને વસવાટ કરે છે. પણ આ વસવાટમાં બીજા આ નિવાસ સ્થાનમાં બીજા સજીવો પણ અગત્યનો ભાગ ભજવે છે. કયા બીજા સજીવો? તો રોગકારકો જેના કારણે સજીવને રોગ થાય છે, પછી પરોપજીવીઓ, પછી ભક્ષકો અથવા સજીવો જેની સાથે સ્પર્ધા કરે છે, એવા સજીવો પણ નિવાસ સ્થાનમાં વસવાટ કરતા હોય છે. આગળ વાત કરીએ તો એક લાંબા ગાળાની સમય અવધિ દરમિયાન સજીવો પ્રાકૃતિક પસંદગી દ્વારા તેના નૈસર્ગિક નિવાસ સ્થાનોમાં સ્થાયી ટકાઉપણું કે ઉત્તરજીવિતા પ્રજ્ઞાને ઇષ્ટમ બનાવી રાખવા માટે અનુકૂલનો અને વિકાસ સાધ્યો હશે. તમે આગળના ધોરણમાં શીખી ગયા છો, દસમા ધોરણમાં ડાર્વિનના સિદ્ધાંતો, બરાબર, એમાં યોગ્ય તમને ચિરંજીવિતા સમજી ગયા છો. આનો મતલબ એમ છે કે કોઈ પણ સજીવ કોઈ નૈસર્ગિક નિવાસસ્થાનમાં વસવાટ કરવા માટે પ્રાકૃતિક પસંદગી પામ્યું છે, બરાબર. એ નિવાસસ્થાનમાં વસવાટ કરવા માટે સજીવે પોતે અનુકૂલન સાધ્યા છે. જે સજીવો એ વસવાટ કરવા માટે અનુકૂલન સાધી શકે એમાં જ એ સજીવો પોતે ત્યાં વસવાટ કરી શકે છે, નહીં તો એ નાશ પામ્યા છે. મતલબ કે કુદરત દ્વારા નૈસર્ગિક પર્યાવરણ દ્વારા સજીવ એ નિવાસસ્થાનમાં વસવાટ કરવા માટે પર્યાવરણ દ્વારા પ્રાકૃતિક પસંદગી પામ્યું છે. અને જે પ્રાકૃતિક પસંદગી કે નૈસર્ગિક પસંદગી પામ્યું છે એ જે વસવાટમાં વસવાટ કરી શકે છે. આગળ વાત કરીએ તો દરેક સજીવને ફેરફાર ન કરી શકાય તેવો ચોક્કસ સ્થિતિનો તફાવત જેમાં તેને સહન કરવા સક્ષમ હોય એ જગ્યાએ વસવાટ કરે છે. તે માટે ઉપયોગમાં લેવાતા સ્ત્રોતોની વિવિધતા, સ્ત્રોતો એટલે કે આપણે જે તાપમાન, પાણી, પ્રકાશ, ભૂમિની વાત કરી, એ કાર્યકારી ભૂમિકા એટલે સજીવની પર્યાવરણમાં કઈ ભૂમિકા છે, બરાબર, આ બધું એક સાથે મળે આપણી જીવન પદ્ધતિ એટલે કે નીક રચે છે. જીવન પદ્ધતિ કોની કહેવાય? એ જીવન પદ્ધતિની વ્યાખ્યા સમજો. કોઈ પણ સજીવ જે પર્યાવરણમાં જે જગ્યાએ વસવાટ કરે છે એ વસવાટમાં એ નિવાસસ્થાનમાં એ સજીવની ભૂમિકા શું છે? જેમ કે હું વનસ્પતિની વાત કરું તો વનસ્પતિ એ નિવાસસ્થાનમાં પોતે શું કાર્ય દર્શાવે છે?
પર્યાવરણમાં પોતાનો શું ફાળો આપે છે અથવા નિવસનતંત્રમાં પોતાનો શું ફાળો આપે છે. તો વનસ્પતિ એ પ્રકાશ ઉત્સર્જનની ક્રિયા દ્વારા ખોરાકનું ઉત્પાદન કરે છે પોતાના માટે અને બીજા માટે પણ. આપણે વનસ્પતિ પર નભીએ છીએ, બીજા પ્રાણીઓ પણ વનસ્પતિ પર નભે છે. તો વનસ્પતિ પ્રકાશ ઉત્સર્જનની ક્રિયા દ્વારા ખોરાકનું નિર્માણ કરે છે. તો વનસ્પતિ એ નિવસનતંત્રમાં પોતાનો ફાળો ઉત્પાદકો તરીકે આપે છે. બરાબર. એ જ રીતે કોઈ માંસાહારી પ્રાણીની વાત કરીએ તો માંસાહારી પ્રાણીઓ પોતાનો નિવસનતંત્રમાં ફાળો શું આપે છે? ભક્ષક તરીકે. બરાબર. સિંહ છે તો એ કોઈ બીજા પ્રાણીનું ભક્ષણ કરી અને પોતાનું જીવન પોતે ખોરાક મેળવે છે. તો સિંહની ભૂમિકા શું છે? સિંહ એ ભક્ષક તરીકે નિવસનતંત્રમાં પોતાની કાર્યકારી ભૂમિકા ભજવે છે. તો આમ સજીવ જે વસવાટમાં નિવાસસ્થાનમાં વસવાટ કરે છે એ વસવાટમાં એની કાર્યકારી ભૂમિકા શું છે એ બધું મળીને એને એની જીવન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. સાથે સાથે સજીવ એ નિવાસસ્થાનમાં રહેવા માટે પોતે અને પ્રજનનની ક્રિયા કરવા માટે પણ અનુકૂલિત થયેલા હોય છે કે અનુકૂલન પણ સાધ્યું હોય છે. તો ફરીથી યાદ રાખજો કે સજીવો અને તેનું પર્યાવરણ સજૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા એ મૂળભૂત રીતે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા છે. વિવિધ સજીવો જીવિત રહેવા માટે અને પ્રજનનની ક્રિયા કરવા માટે જે તે નિવાસસ્થાનમાં અનુકૂલિત થયેલા હોય છે અથવા તો અનુકૂલન સાધ્યું હોય છે. આપણો પૃથ્વીનો જે ગ્રહ છે એ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે અને એની પૃથ્વીની જે ધરી છે એ નમેલી હોય છે અને એ રીતના એ ભ્રમણ કરે છે. તો પૃથ્વીની ધરીનું જે નમણ છે એ તાપમાનની તીવ્રતા તથા અવધિમાં વાર્ષિક ફેરફારો સર્જે છે. પૃથ્વી ઉપર પૃથ્વીની જે ધરીનું નમણ છે એ તાપમાનની તીવ્રતા તથા અવધિમાં ફેરફારો સર્જે છે, વાર્ષિક ફેરફારો સર્જે છે અને એના કારણે જુદી જુદી ઋતુઓમાં એ પરિણમે છે. હવે આવા ફેરફારો, આ જે વાર્ષિક ફેરફારો થાય છે એ વૃષ્ટિપાત, જેમ કે વરસાદ, વૃષ્ટિપાતમાં વરસાદ, બરફ વર્ષા, હિમપ્રપાતમાં વાર્ષિક ફેરફારો સાથે મળીને મુખ્ય જૈવિકતાનું નિર્માણ, જૈવ વિસ્તારનું નિર્માણ કરે છે. જૈવ વિસ્તાર એટલે જુદા જુદા જૈવ વિસ્તાર, જુદા જુદા નિવસન તંત્રો, જેમ કે રણ વિસ્તાર જેને મરુ પ્રદેશ અથવા મરુ સ્થળ તરીકે પણ ઓળખવામાં આવે છે, વર્ષાવન, ટુંડ્રા પ્રદેશ કોને કહેવાય તો ધ્રુવ પ્રદેશ પરનો વૃક્ષહીન, વૃક્ષ વગરનો બરફ આચ્છાદિત વિશાળ જમીન, સપાટ જમીન વિસ્તાર જેને ટુંડ્રા પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ દરેક જે વિસ્તાર છે, જે રણ વિસ્તાર છે, વર્ષાવન છે કે ટુંડ્રા પ્રદેશ છે, એ દરેક જે વિસ્તારની અંદર જ સર્જાતી જે ક્ષેત્રીય તેમજ સ્થાનિક વિભિન્નતાઓ છે એના એ વિસ્તારની અંદર જ જે ક્ષેત્ર, જુદા જુદા ક્ષેત્રમાં જે વિભિન્નતા જોવા મળે છે કે જે સ્થાનિક વિભિન્નતાઓ છે એના કારણે નૈસર્ગિક નિવાસસ્થાનોમાં વ્યાપક વિવિધતાનું નિર્માણ થાય છે. ટૂંકમાં જુદા એમ કહી શકાય કે જુદા જુદા નિવાસસ્થાનોમાં એની જુદી જુદી વિભિન્નતાના કારણે ત્યાં જુદા જુદા જૈવ વિવિધતા ધરાવતા સજીવો જોવા મળે છે. નેક્સ્ટ પોઈન્ટ તમારે યાદ રાખવાનું છે કે પૃથ્વી પર જીવન અમુક જ વિસ્તાર પૂરતું મર્યાદિત નથી, પણ પૃથ્વી પરની એવી જગ્યા જે સખત, અતિશય સખત અને કઠોર છે એવી જગ્યાએ પણ સજીવ અસ્તિત્વ ધરાવે છે. ત્યાં વસવાટ કરવા માટે પણ સજીવો અનુકૂલિત થયેલા હોય છે. જેમ કે એવા નિવાસસ્થાનો પૈકી તમે કેટલાક ઉદાહરણ આપેલા છે, શેરી નામનું રાજસ્થાનનું રણ જ્યાં સખત ગરમી પડે છે, બરફ આપણે ખુલ્લા પગે ચાલી ન શકીએ, ખુલ્લા પગ રાખીએ તો દાજી જવાય એટલું સખત ગરમ રણ હોય છે, નિરંતર વરસાદથી ભીંજાયેલા મેઘાલયના જંગલો, મેઘાલયમાં સતત બારે માસ વરસાદ, મેઘાલયના જંગલોમાં સતત બારે માસ વરસાદ પડે છે, ગહન મહાસાગરીય ખીણો મતલબ કે ઊંડી મહાસાગરની ખીણો, વેગ બનતા પ્રવાહો, નદી કે દરિયાના પ્રવાહો, બારે માસ બરફથી છવાયેલા અથવા ઢળી ગયેલા ધ્રુવ પ્રદેશો જેને ધ્રુવ પ્રદેશને તુષારભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે, ઊંચા પર્વત શિખરો, ઉકળતા ગરમ ઝરણા, દુર્ગંધમાંથી ખાઈઓ, આ બધા જ આવા નિવાસસ્થાનો છે. બરાબર. એ સિવાય આપણું જે આંતરડું છે એ આંતરડામાં પણ સૂક્ષ્મજીવોની હજારો જાતિઓ નિવાસસ્થાન કરે છે. બરાબર. એવા ઘણા પરિબળો છે જે વિવિધ નિવાસસ્થાનોની ભૌતિક અને રાસાયણિક સ્થિતિઓમાં ઘણી બધી વિવિધતાનું કારણ બને છે અને એવા મહત્વના પરિબળોમાં તાપમાન, પાણી, ભૂમિ અને પ્રકાશ છે. આ તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ સાથે મળી અને જુદી જુદી વિવિધ
વિવિધતાનું કારણ બને છે. આગળ આપણે વાત કરીએ તો નિવાસસ્થાનમાં માત્ર અજૈવિક પરિબળો એટલે કે ભૌતિક રાસાયણિક જે અજૈવિક પરિબળોની વાત કરીએ છીએ એ જ નહીં પણ અને સજીવ જ નહીં પણ એની સાથે બીજા કેટલાક સજીવો પણ અગત્યનો ભાગ ભજવે છે, જેમ કે નિવાસસ્થાનોમાં રોગકારકો, પરોપજીવી, ભક્ષકો, સજીવોના સ્પર્ધકો જેની સાથે તેઓ આંતરક્રિયા કરે છે તેવા ઘટકો પણ સમાવેશિત છે. અને એક લાંબા ગાળાની સમય અવધિ દરમિયાન સજીવો પ્રાકૃતિક પસંદગી દ્વારા નૈસર્ગિક નિવાસસ્થાનોમાં સ્થાયી ટકાઉપણું કે ત્યાં રહેવા માટેની ઉત્તરજીવિતા કે પ્રજનનને ઇષ્ટમ બનાવી રાખવા માટેના અનુકૂલનો સાધ્યા હશે. એટલે એનો મતલબ એમ છે કે કોઈપણ નિવાસતંત્રમાં કોઈપણ સજીવ ત્યાં વસવાટ કરવા માટે અનુકૂલિત થયેલો હોય છે, ત્યાં પ્રજનનની ક્રિયા કરવા માટે એણે અનુકૂલન સાધેલું હોય છે. આગળ વાત કરીએ તો દરેક સજીવને ફેરફાર ન કરી શકાય તેવો ચોક્કસ સ્થિતિનો તફાવત હોય છે જેમાં તેને સહન કરવા તે સક્ષમ હોય છે, બરાબર. તે માટે ઉપયોગમાં લેવાતા સ્ત્રોતોની વિવિધતા, એની પોતાની કાર્યકારી ભૂમિકા, આ બધું જ એકસાથે રાખી અને જીવન પદ્ધતિ રચે છે. જેમ કે રણમાં વસવાટ કરતા સજીવો કે વનસ્પતિ રણમાં વસવાટ માટે અનુકૂલિત થયેલા હોય છે, દરિયા એટલે કે ખારા પાણીમાં વસવાટ કરતા સજીવો એટલે કે પ્રાણીઓ ખારા પાણીમાં વધુ સાંદ્રતા ક્ષારવાળા પાણીમાં વસવાટ કરવા માટે પોતે અનુકૂલિત થયેલા હોય છે, બરાબર. તો આ બધી જ માહિતી તમે યાદ રાખજો. સજીવો અને તેના પર્યાવરણમાં અહીંયા તમને આગળ આપણે વાત કરી હતી કે જે વૃષ્ટિપાતના અને પૃથ્વીની ધરીનું જે નમણ છે એના કારણે વાર્ષિક તાપમાનમાં ફેરફાર થાય છે અને વાર્ષિક ફેરફારો સાથે ઋતુઓમાં ફેરફાર અથવા જુદી જુદી ઋતુઓ જોવા મળે છે. તો વાર્ષિક તાપમાન અને વૃષ્ટિપાતના સંદર્ભે જે જુદા જુદા જૈવ વિસ્તારો છે, જૈવ વિસ્તારોનું વિતરણ થયેલું છે એ તમે અહીંયા એક આકૃતિ દ્વારા દર્શાવેલું છે. વાર્ષિક તાપમાન અને વૃષ્ટિપાતના સંદર્ભે જે જુદા જુદા જૈવ વિસ્તારોનું વિતરણ થયેલું છે તે તમને અહીંયા ચાર્ટમાં બતાવેલું છે. જેમ કે અહીંયા સરેરાશ વાર્ષિક તાપમાન બતાવેલું છે -15°C માં, -15°C, -10°C, -5°C, 0°C, 10, 15, 20, 25 અને 30°C. એ જ રીતે અહીંયા નીચે સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત વરસાદ સેન્ટીમીટરમાં બતાવ્યું છે. ચાહે વૃષ્ટિપાતમાં વરસાદ પણ હોઈ શકે, હિમપર વરસાદ પણ હોઈ શકે, બરફ વર્ષા પણ હોઈ શકે. તો વૃષ્ટિપાતની વ્યાખ્યા આપણે આગળ સમજાવેલ છે કે વૃષ્ટિપાતમાં બરફ વર્ષા, હિમવર્ષા અને વરસાદનો સમાવેશ થાય છે. તો સરેરાશ વાર્ષિક તાપમાન અને સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત અનુસંધાનમાં જુદા જુદા જૈવ વિસ્તારોનું વિતરણ થયેલું છે, જે અહીંયા તમને ચાર્ટમાં બતાવેલું છે. જેમ કે આટલો વિસ્તાર છે એ રણભૂમિ બતાવે છે, આટલો વિસ્તાર છે એ તૃણભૂમિ બતાવે છે, તૃણભૂમિ એટલે કે ઘાસના વિસ્તાર. આ વિસ્તાર છે એ ઉષ્ણકટિબંધના વન પ્રદેશ એટલે કે જંગલો બતાવે છે. આ જે છે વિસ્તાર બતાવે છે એ શીતોષ્ણ વન પ્રદેશ બતાવે છે. આ જે વિસ્તાર છે એ સમુદ્રમ વન પ્રદેશ બતાવે છે. અને આ જે વિસ્તાર છે આર્કટિક અને આલ્પલાઈન ટુંડ્ર વિસ્તાર બતાવે છે. ટુંડ્ર પ્રદેશ હમણાં સમજાવ્યું કે વૃક્ષ હિમ બરફ આચ્છાદિત સપાટ જમીન વિસ્તાર જેને ટુંડ્ર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ચાર્ટ ઉપરથી તમને XYZ કે ABCD નામ નિર્દેશન આપી અને એનું નામ તમને પૂછી શકાય. જેમ કે અહીંયા નામ આપેલું હોય કે આ વિસ્તારનું નામ શું છે તો રણભૂમિ, આ વિસ્તાર કહો છે તો તૃણભૂમિ, આ વિસ્તાર કહો છે તો શીતોષ્ણ વન પ્રદેશ, આ વિસ્તાર કહો છે તો ઉષ્ણકટિબંધીય વન પ્રદેશ, આ વિસ્તાર કહો છે તો સંકુદ્રમ વન પ્રદેશ અથવા સંકુદ્રમ જંગલો, આ વિસ્તાર કહો છે તો આર્કટિક અને આલ્પલાઈન ટુંડ્ર પ્રદેશ. તો આ ચાર્ટ તમારે તૈયાર કરવાનો રહેશે, જેના ઉપરથી તમને નીટમાં, ગુજકેટમાં કે બોર્ડમાં MCQ પૂછી શકાય.